નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હવે આપણે ધોરણ પાંચની અંદર આગળ અભ્યાસ કરીએ વિષય ગણિત ચેપ્ટર નંબર મિત્રો તેર જેનું નામ છે મિત્રો ગુણાકાર અને ભાગાકારની રીતો એમાં મિત્રો પાઠ્યપુસ્તકની અંદર મહાવરાનો અભ્યાસ કરીશું જે મિત્રો તમારા પાઠ્યપુસ્તકમાં પાના નંબર એકસો એસી પર આપેલ છે શક્ય હોય એટલા ઓછા પગલામાં ઉકેલવાનો પ્રયત્ન કરો અહીં મિત્રો કેટલાક ભાગાકારો આપેલા છે જેના મિત્રો આપણે ઉકેલ મેળવવાના છે મિત્રો આપણે જોયું કે ભાગાકાર કરવાની રીતો મિત્રો અલગ અલગ હોઈ શકે તમે મિત્રો કોઈ પણ રીતે ભાગાકાર કરી શકો છો તો સૌ પ્રથમ મિત્રો આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર એક જેની રકમ આપેલી છે ચાર હજાર બસો વીસ ભાગ્યા ચાર તો મિત્રો આપણે ભાગાકાર કરીએ ચાર હજાર બસો વીસ ભાગ્યા ચાર તો સૌ પ્રથમ મિત્રો આપણે આડવ ભાગાકારને ઉભો કરી દઈએ ચાર હજાર બસો વીસ ભાગ્યા ચાર હવે મિત્રો તમારે જોવાનું કે અંદરની સંખ્યા અને બારની સંખ્યા તો અહીંયા મિત્રો અંદરની સંખ્યા અને બારની સંખ્યા કેવી છે સરખી છે તો મિત્રો એક જ અંદરની સંખ્યા લઈશું ચારના ઘડિયામાં ચાર આવે મિત્રો તો હા ચાર એકા ચાર હવે મિત્રો શું કરીશું આપણે તો જેટલા આંકડા બાકી રહ્યા એટલે શૂન્ય મિત્રો આપણે લખી દઈએ અને ઉપર પણ મિત્રો સરવાળો કરીશું હવે આ બંનેની બાદ બાકી ચાર હજાર બસો વીસ ઓછા ચાર હજાર તો જીરો બે બે અને શૂન્ય હવે મિત્રો શું કરીશું આપણે બે અંક લઈશું અને જોઈશું મિત્રો કેટલા છે બાવીસ તો ચાર ના ઘડિયામાં મિત્રો બાવીસ આવે નહીં તો બાવીસ મિત્રો ના આવે તો બાવીસ થી કેવા લેવા જોઈએ નાની સંખ્યા તો ચાર પચા વીસ તો અહીંયા મિત્રો કેટલા લખીશું વીસ લખીશું હવે કેટલો અંક બાકી રહ્યો એક તો ત્યાં મિત્રો જીરો લખીએ તો ઉપર પણ એક જીરો લખીશું હવે આ બંને સંખ્યાની બાદ બાકી કરીએ જીરો બે શૂન્ય હવે મિત્રો ચારના ઘડિયામાં વીસ આવે તો કે હા કેટલે આવે પ્લસ ચાર પચા વીસ અને વીસમાંથી વીસ જાય મિત્રો શું વધે જીરો આપણે જવાબ લખીએ કે માટે ચાર હજાર ચારસો વીસ ભાગ્યા ચાર બરાબર એક હજાર વધતા પચાસ વધતા પાંચ તો હજારના સ્થાને મિત્રો કયો અંક લખીશું એક સોનો સ્થાને મિત્રો એક પણ અંક નહીં આવે આપણને અહીંયા પચાસ એટલે કે આ તો મિત્રો દશકનો અંક દર્શાવશે તો અહીંયા ઝીરો લખીશું સોના સ્થાને દશકના સ્થાને પાંચ અને એકમના સ્થાને પણ મિત્રો પાંચ તો જવાબ કેટલો મળ્યો એક હજાર પંચાવન હવે મિત્રો આપણે એક્ઝામ્પલ નંબર બે જોઈએ સાતસો સિત્તેર ભાગ્યા બાવીસ તો મિત્રો બાર બે રકમ છે તો અંદર પણ કેટલી રકમ લઈશું આપણે બે રકમ હવે બારનો ઘડિયો બોલીએ સિત્તોતેરથી વધવા ના જોઈએ સોરી બાવીસનો સાનો ઘડિયો બોલશું મિત્રો બાવીસનો બાવીસ એકા બાવીસ બાવીસ દુ ચુમ્બાલીસ બાવીસ તરી છાસઠ બાવીસ ઇઠ્યાસી જે સિત્તોતેર કરતાં મિત્રો વધી ગયા તો બાર તરી બાવીસ તરી છાસઠ હવે મિત્રો એકમ અંક તો અહીંયા એક શૂન્ય મૂકીએ તો ઉપર પણ કેટલી શૂન્ય મૂકવાની હવે મિત્રો આપણે એકસો દસ મળી તો બાવીસના ઘડિયામાં મિત્રો એકસો દસ મળે તો કે હા બાવીસ પચાસ કેટલા થાય મિત્રો એકસો દસ અહીંયા મિત્રો એક પણ અંક વધતો નથી એટલે મિત્રો શૂન્ય આવશે નહીં ઉપર 0, જીરો 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 આપણે જવાબ કે માટે સાતસો સિત્તેર બરાબર શું મળ્યું ત્રીસ વત્તા પાંચ તો એકમના સ્થાને મિત્રો પાંચ અને દશકના સ્થાને ત્રણ તો કેટલો જવાબ મળ્યો પાંત્રીસ હવે મિત્રો આપણે એક્ઝામ્પલ નંબર ત્રણનો અભ્યાસ કરીશું જેની રકમ મિત્રો આપેલી છે નવ હજાર આઠસો ભાગ્યા ભાગ્યા તો મિત્રો આપણે જોઈએ બાર આઠ આપેલા છે ને અંદર નવ તો બાર કરતાં અંદરની સંખ્યા મોટી છે એટલે એક અંક લઈશું મિત્રો આઠ એકા આઠ આઠ દુ સોળ તો મિત્રો વધી જાય હવે મિત્રો કેટલા અંક છે ત્રણ અંક તો એક બે ત્રણ શૂન્ય તો ઉપર પણ એક બે અને ત્રણ શૂન્ય કઈ નિશાની સરવાળાની હવે મિત્રો આપણે બાદ બાકી કરીએ બે સાત આઠ અને એક હવે મિત્રો આપણે કેટલા અંક લઈએ બે અંક લઈએ આઠ એકા આઠ આઠ દુ સોળ આઠ તરી ચોવીસ વધી જાય અઢાર કરતા તો આઠ દુ કેટલા લઈશું મિત્રો છોડ લઈશું કેટલા અંક બાકી રહ્યા બે તો બે શૂન્ય લખીશું હવે મિત્રો આપણે બે શૂન્ય નીચે લખી તો બે શૂન્ય મિત્રો આપણે ઉપર લખવાની કારણ કે મિત્રો આપણે દશકના અંકનો સોરી સોના અંકનો ભાગાકાર કર્યો હવે મિત્રો બાદ બાકી કહીએ બે સાત આઠમાંથી છ જાય તો બે જીરો હજુ પણ મિત્રો આપણે બે અંક લઈશું સત્યાવીસ અને આઠનો ઘડિયો મિત્રો આપણે બોલીએ સત્યાવીસથી વધવા જોઈએ નહીં તો આઠ એકા આઠ આઠ દુ આઠ તરી ચોવીસ અને આઠ ચોક બત્રીસ વધી ગયા તો આઠ તરી ચોવીસ અહીંયા ચોવીસ લખીએ એક અંક વધ્યો તો અહીંયા મિત્રો એક શૂન્ય લખીશું તો ઉપર પણ મિત્રો એક શૂન્ય લખીશું આ બંને સંખ્યાની બાદ બાકી બેના બે સાતમાંથી ચાર જાય તો ત્રણ બેમાંથી બે જાય તો ઝીરો કેટલા વધ્યા બત્રીસ તો મિત્રો આપણે જાણીએ છીએ આઠના કળિયામાં બત્રીસ આવે આઠ ચોક બત્રીસ જીરો જીરો મિત્રો આપણને જવાબ કેટલો મળ્યો તો આપણે લખીએ કે માટે નવ હજાર આઠસો બોતેર ભાગ્યા આઠ બરાબર એક હજાર વત્તા બસો વત્તા ત્રીસ વત્તા ચાર તો સોના એકમના સ્થાને મિત્રો ચાર દશકના સ્થાને ત્રણ સોના સ્થાને બે અને હજારના સ્થાને એક કેટલો જવાબ મળ્યો એક હજાર ચોત્રીસ હવે મિત્રો આપણે એક્ઝામ્પલ નંબર ચારનો અભ્યાસ કરીશું જેની રકમ આપી છે છસો બોતેર ભાગ્યા એકવીસ મિત્રો બાર બે સંખ્યા અંદર પણ મિત્રો આપણે બે સંખ્યા લઈશું સડ એકવીસનો ઘડિયો મિત્રો બોલીશું અને સડસઠ કરતા મિત્રો વધી જવા જોઈએ નહીં તો એકવીસ તરી ત્રેસઠ એકવીસ ચોક ચોર્યાસી તો ચારે મિત્રો ભાગ વધી જાય તો એકવીસ તરી ત્રેસઠ હવે મિત્રો એક અંક વધ્યો તો અહીંયા એક શૂન્ય લખીશું તો ઉપર પણ મિત્રો એક શૂન્ય લખીશું આ બંને સંખ્યાની બાદ બાકી બેના બે સાતમાંથી ત્રણ જાય તો ચાર છમાંથી છ જાય તો ઝીરો હવે મિત્રો આપણે જાણીએ એકવીસ એકા એકવીસ ને એકવીસ દુ બેતાલીસ અહીંયા મિત્રો એક પણ અંક નથી એટલે આપણે શૂન્ય ઉપર કે નીચે લખીશું નહીં તો જવાબ શું મળ્યો માટે છસો બોતેર ભાગ્યા એકવીસ તો શું મળ્યું ત્રીસ વત્તા બે એટલે કે મિત્રો એકમના સ્થાને બે અને દશકના સ્થાને ત્રણ તો કેટલો જવાબ મળ્યો બત્રીસ હવે મિત્રો આપણે એક્ઝામ્પલ નંબર પાંચનો અભ્યાસ કરીશું સાતસો ભાગ્યા સાત તો એકદમ સરળ છે મિત્રો સાત બંને સંખ્યા અંદરની બંને સંખ્યા સરખે લે એક રકમ લઈએ સાત એકા સાત કેટલા અંક વધ્યા એક અને બે તો બે શૂન્ય મિત્રો ઉપર પણ કેટલી બે શૂન્ય સરવાળાની નિશાની આ બંને વચ્ચે મિત્રો બાદ બાકી બેના બે સાત સાતમાંથી સાત જાય તો જીરો હવે સાતના ઘડિયામાં મિત્રો બોતેર આવે તો હા ના આવે મિત્રો દસ દાંત સિત્તેર થાય મિત્રો તો અહીંયા કેટલા લખીશું ઉપર દસ દસ સિત્તા સિત્તેર તો બે અને ઝીરો તો જવાબ મળ્યો મિત્રો આપણને સાતસો બોતેર ભાગ્યા સાત બરાબર સો વત્તા દસ બરાબર કેટલા થાય તો મિત્રો સો એકમના સ્થાને એક પણ અંક નથી એટલે મિત્રો શું આવશે હવે મિત્રો તમે અહીં જુઓ આપણને ભાગફળ કેટલું મળ્યું સો વત્તા દસ ભાગફળ મળ્યું અને પ્લસ બે શું વધી મિત્રો શેષ ઉપર હોય અને મિત્રો ભાગફળ કહેવાય અને નીચે જે વધે એને શું કહેવાય મિત્રો શેષ કહેવાય તો ભાગફળ અને બે શેષ તો સો વત્તા દસ કેટલા થાય મિત્રો એકસો દસ ભાગફળ આપણે જવાબ લખીએ એકસો દસ ભાગફળ અને હવે મિત્રો આપણે એક્ઝામ્પલ નંબર છ નો અભ્યાસ કરીશું છસો ઓગણચાલીસ ભાગ્યા તેર તો મિત્રો બાર બે સંખ્યા તો અંદર પણ મિત્રો આપણે બે સંખ્યા લખીશું ત્રેસઠ થી મિત્રો વધવા જોઈએ નહીં તેરનો નો બોલવાનો તેરતરી ઓગણચાલીસ તેર ચોક બાવન તેર પચાસ પાસઠ મિત્રો વધી ગયા તો તેર ચોક બાવન હવે ત્રેસઠમાંથી બાવન બાદ કરીએ કેટલા વધે મિત્રો અગિયાર અહીંયા મિત્રો એક શૂન્ય આપણે લગાવી દઈશું તો ઉપર પણ મિત્રો એક શૂન્ય લગાવીશું તો નવમાંથી ઝીરો જાય તો નવ હવે મિત્રો આપણે શું કરીશું એકસો તેરનો ઘડિયો બોલીએ એકસો ઓગણીસ કરતા મિત્રો વધવા જોઈએ નહીં તો તેર નવા કેટલા થાય મિત્રો એકસો સત્તર અને તેર દાન એકસો ત્રીસ મિત્રો વધી ગયા તો તેર નવા એકસો સત્તર એકસો ઓગણીસમાંથી એકસો સત્તર બાદ કરીએ કેટલા વધે મિત્રો બે તો મિત્રો આપણે જવાબ લખી શકીએ કે છસ્સો ઓગણચાલીસ ભાગ્યા તેર એટલે કે ચાલીસ વધતા શું મળ્યા મિત્રો ભાગફળ અને જ્યારે શેષ કેટલી બધી મિત્રો વધતા બે શેષ તો આપણે લખી શકીએ કે એકમના સ્થાને નવ દશકના સ્થાને ચાર ઓગણપચાસ પાક ફળ અને શેષ કેટલી અને બે શેષ તો આવી રીતે મિત્રો તમે સરળતાથી ભાગાકાર કરી શકો છો અને આ રીતે ના આવડે મિત્રો તો તમે આવી રીતે ડાયરેક પણ ભાગાકાર કરી શકો છસો ઓગણચાલીસ ભાગ્યા તેર તેર ચોક બાવન કેટલા વધે ત્રેસઠમાંથી બાવન જાય તો અગિયાર ઉતાર્યા તેર નવા એકસો ને સત્તર એકસો ઓગણીસમાંથી એકસો સત્તર બાદ કરીએ તો કેટલા વધે બે તો આવી રીતે પણ મિત્રો તમે ભાગાકાર કરી શકો છો અહીં મિત્રો તમારો મહાવરો પૂર્ણ થયો